ફતેપુરા ખાતે ડોક્ટર હિતેશ પટેલના હોસ્પિટલ વરદાનમાં ચાલુ સારવારે 26 વર્ષીય સગર્ભાનું મોત થયું છે વાદેપુરા ખાતે આવેલ ડોક્ટર હિતેશ પટેલની વરદાન હોસ્પિટલ કાયમ ને કાયમ કઈક ને કઈક વિવાદોમાં ઘેરાયેલી છે આ હોસ્પિટલમાં બે ત્રણ મહિનાના સમય ગાળામાં ચાલુ સારવાર દરમિયાન મહિલાઓના મોત નિપજવાના બનાવો બનતા રહે છે હાલમાં ત્રણેક મહિના પહેલા જ ફતેપુરા તાલુકાના એક ગામની મહિલાનું આજ હોસ્પિટલમાં ચાલુ સારવાર દરમિયાન મોત નિપજવાની ઘટના ઘટી હતી તે ઘટના હજુ તો શાંત નથી પડી ત્યાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે સમગ્ર ફતેપુરા તાલુકામાં માં ડોક્ટર હિતેશ પટેલની લાયકાત ઉપર સવાલો ઉઠવા પામ્યા છે પરંતુ ડોક્ટર હિતેશ પટેલ દ્વારા સામ દામ દંડ ભેદ ની નીતિ અપનાવીને આવા કિસ્સાઓ દફનાવી દેવામાં આવે છે ત્યારે આવો જ એક વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે ફતેપુરા તાલુકાના ના વાંગણ ગામ અઠ્યાવીસ વર્ષીય યુવક અશ્વિન નારસિંહ પારગી નું આજથી દોઢેક વર્ષ પહેલા ફતેપુરા તાલુકાના નિંદકા પૂર્વે ગામે ચાંદલી ફળિયામાં રહેતી મીનાક્ષી સાથે લગ્ન થયા લગ્નજીવનના ફળ સ્વરૂપે આ મહિલા સગર્ભા બની અને તેની સારવાર ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે આવેલ ડોક્ટર હિતેશ પટેલના વરદાન હોસ્પિટલમાં ચાલતી હતી હાલમાં મહિલાને પાંચ માસનો ગર્ભ હતો હાલમાં ફતેપુરા પોલીસે આ સમગ્ર બાબતે અકસ્માત મોતના કાગળિયા કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ તબીબ પોતે ઉચ્ચ રાજકીય લાગવક ધરાવતો હોવાનું અને પોતાનું કોઈ પણ વ્યક્તિ તેનું કાંઈ પણ બગાડી શકે તેમ નથી તેવી કાયમ ડમફાસો મારતો જ રહે છે ત્યારે હવે જોવાનું એ રહ્યું છે કે આ મૃતક મહિલાના પતિની ફરિયાદના આધારે આ બાબતે યોગ્ય તપાસ કરવામાં આવશે કે પાછું ભીનું સંકેલી લેવામાં આવશે તે હવે જોવાનું રહ્યું